તેમાં ટેક્સ પેયરને ખાસ તો મૂંઝવતા પ્રશ્નો છે કે મારી આવક આટલી છે તો મારે કેટલો ટેક્સ ચૂકવવાનો રહેશે અને મારા પ્રશ્નો પણ લેમેન્ટની ભાષામાં જ હશે એટલે તમે જણાવો કે કેટલી આવકમાં કેટલો ટેક્સ પે કરવાનો આવશે એ જ અત્યારનો ચર્ચાતો પ્રશ્ન આપણો મુદ્દો ઘણો સારો છે અને સ્વાભાવિક છે કે સામાન્ય વ્યક્તિને આ બજેટ પાસેથી ખૂબ મોટી અપેક્ષાઓ હતી અને આ અપેક્ષાઓ મુજબ આ બજેટમાં કશુંક આવ્યું છે કે નહીં એની તેઓ રાહ જોતા હતા હું તમને જણાવી દઉં કે સરકારે જે રિબેટ લીધા પછી પાંચ લાખ રૂપિયાનો જે એક્ઝમ્સનની લિમિટ ગત વર્ષ સુધી હતી તે આ વર્ષે વધારીને સાત લાખ કરી છે એમ માની લો કે ગત વર્ષે હું નયા નવા રેજીમમાં હતો અને હવે આવનારા દિવસોમાં પણ હું નવા રેજીમમાં છું તો મને આ જે બે લાખનો જે ફાયદો થયો એનો રકમની દૃષ્ટિએ તેત્રીસ હજાર આઠસો રૂપિયાનો સીધો મને ફાયદો થાય છે વધુ તમને આગળ સમજાવું તો આઠ લાખની મારી જો આવક નવા રેજીમ પ્રમાણે હોય અત્યારે તો મને અગિયાર હજાર આઠસો ટેક્સનો ફાયદો થાય છે નવ લાખ રૂપિયા જો મારી આવક હોય તો મને સત્તર હજાર ચારસોનો ફાયદો થાય છે આમ દસ લાખ બાર લાખ અને વીસ ટકા સુધી પંદર લાખની જે મર્યાદા સરકારે નક્કી કરી છે આ વખતે નવા રેજીમમાં ફાયદો થાય છે બિલકુલ નવું કર માળખું અપનાવું કે પછી જૂનામાં જ રહેવું કારણ કે જે ડિડક્શન જે લાભ છે તેથી તેનાથી જો નવા કર માળખામાં તે પ્રવેશ હોય તો કદાચ તેને વંચિત રહેવું પડે એટલે ક્યાંક આ પ્રશ્નનું પણ લોકોમાં અત્યારે ચર્ચા વધારે છે સવાલ બહુ સારો છે સરકારે બીજી પણ એક જાહેરાત કરી છે કે નવા રેઝ્યુમની અંદર જે પગારદાર વ્યક્તિ છે એને સ્ટાન્ડર્ડ ડિડક્શન આ વખતે પહેલીવાર મળશે અત્યાર સુધી જૂનામાં જે જૂનું રેઝિમ અને નવું રેઝિમની અંદર આપે જેમ વાત કરી કે એટીસીનું ડિડક્શન ડીનું ડિડક્શન હાઉસિંગ લોનની કપાત અને સ્ટાન્ડર્ડ ડિડક્શન આ કશું જ મળતું નહોતું પરંતુ સરકારે આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શનને એ નવા રેઝિમમાં આ વખતના બજેટમાં એને માન્યતા આપી છે એટલે મને લાગે છે કે કર્મચારી જે પગારદાર છે એને ફાયદો રહેવાની સંભાવના છે પ્રદીપજી ખાસ તો જે બચત યોજનાઓ છે જેના પણ ટેક્સ બેનિફિટ્સ ઘણા મળતા હતા પરંતુ જો નવા કર માળખા કે નવી સિસ્ટમ પ્રમાણે કરદાતા જાય છે તો એમને મેડિક્લેમ છે કે જે ઇન્સ્યોરન્સ પોલિસીસ છે તેના પણ એવા જ લાભ મળતા રહેશે કે તેમાં ફેરફાર આવશે મને એવું લાગે છે કે એવા લાભ એમને મળશે નહીં પરંતુ એ લાભ મળવાને પરિણામે જે વેરો એમને લાભ મળતો હતો એના જેટલો અથવા એનાથી વધારે લાભ આ નવા રેજીમમાં ટેક્સ સ્લેબ ઓછો કરવાને પરિણામે એમને મળશે એટલે એમને બીજી કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી અને પોતાની બચત કરવાની જે વૃત્તિ છે એ ચાલુ રાખે અને નવા સ્લેબમાં એ જશે તો ચોક્કસ એમને ફાયદો થશે અચ્છા સરકારે બીજી વાત જે સિનિયર સિટીઝનો માટે કરી છે શિવાનીબેન આ મર્યાદા વધારીને સરકારે સિનિયર સિટીઝન માટે પોસ્ટ ઓફિસની જે સેવિંગ સ્કીમ હતી એ સ્કીમની અંદર એ સાડા ચાર લાખ રૂપિયા સુધી એ લોકો અત્યાર સુધી રોકાણ કરી શકતા હતા મંથલી ઇન્કમ સ્કીમમાં એ સ્કીમ વધારીને સરકારે નવ લાખ રૂપિયા સુધી તમે રોકી શકો ઉપરાંત સિનિયર સિટીઝન એ પોસ્ટની અંદર સિનિયર સિટીઝન સ્કીમની અંદર અત્યાર સુધી પંદર લાખ રૂપિયાનું રોકાણ કરી શકતા હતા એ સરકારે આમાં વધારો કરીને ત્રીસ લાખ રૂપિયા કર્યા છે અર્થાત એ લોકોને એક સારા વ્યાજની આવક એક નિશ્ચિત વ્યાજની આવક અને એ સરકાર પાસેથી મળશે એટલા માટે કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ એ સરકારનું ડિપાર્ટમેન્ટ છે એને કારણે આ રોકાણ કરનારા જે પેન્શનર્સ લોકો અને જે નિવૃત્ત થનારા લોકો છે એમને એક ભરોસો રહે છે તો આ જે મર્યાદા પંદર લાખની ખૂબ ઓછી હતી એ આ વખતે જે ત્રીસ લાખ કરી છે એનાથી મને લાગે છે ચોક્કસ એમને બહુ રાહતનો શ્વાસ એ લોકો લઈ શકશે બિલકુલ બીજી વાત મહત્ત્વની શિવાનીબેન જે કરી એમણે બજેટની અંદર એ અત્યાર સુધી જે નાનો વેપારી હતો સરકારે અત્યાર સુધીમાં ચારે બાજુથી ટેક્સ એમને કઈ રીતે મળે અથવા એમની આવકમાં કઈ રીતે વધારો થાય આ પ્રકારનો સતત પ્રયત્ન એ કરતા રહેતા હતા સરકાર છેલ્લા ઘણા વખતથી એવો ટેક્સ લાવી હતી કે તમે બેન્કમાંથી કેશ તમે વિડ્રો કરો તો એની ઉપર તમારું ટીડીએસ લાગે હવે એ જે કેશ ઉપાડવાની જે મર્યાદા હતી એ એક કરોડની હતી હવે ઇન્ફ્લેશન કોસ્ટ અને બાકીની બધી બાબતો જોતા આ એક કરોડની મર્યાદા એ સામાન્ય વ્યવસાય કરનાર વ્યક્તિ માટે ખૂબ નાની હતી સરકારને આ ધ્યાનમાં આવતા સરકારે આ વખતે આ જે ટીડીએસ ઓન કેશ વિડ્રોઅલ ફ્રોમ ફ્રોમ બેંક જે એક કરોડની મર્યાદા હતી એ ત્રણ કરોડ સુધીની મર્યાદા એ લોકો લઈ ગયા છે એના પરિણામે સામાન્ય વ્યક્તિ સામાન્ય કરદાતા એ હવે થોડોક છૂટથી ધંધો એ કરી શકશે અને ટીડીએસ સ્વરૂપે એના જે પૈસા સરકારમાં રોકાઈ રહેતા હતા એ હવે રોકાઈ રહેશે નહીં બિલકુલ પ્રદીપજી ખાસ તો ટેક્સ લેબ નવા બનાવવામાં આવ્યા છે પણ જે પહેલાં જે ટેક્સ પર રાહત મળતી હતી તે રાહતથી ક્યાંક લોકોએ વંચિત રહેવું પડશે તો શું પસંદ કરવું જોઈએ નવી જે પ્રણાલી હતી એ જ યોગ્ય હતી કે કરશો જૂની જે પ્રણાલી હતી એ જ યોગ્ય છે કે નવી પ્રણાલીમાં એક ટેક્સ પેયરે કે એક પગારધારકે પ્રવેશવું જોઈએ હા મને લાગે છે કે નવી જે પદ્ધતિ છે એમાં જવું જોઈએ અને આપણી જે બચત કરવાની જે વાત છે એ એમણે કન્ટિન્યુ કરવી જોઈએ એ એમની શક્તિ પ્રમાણે એમની આવક પ્રમાણે કરવું જોઈએ અત્યારનો આ જે રેટ ઓફ ટેક્સ છે એ ખૂબ ઓછામાં ઓછો ટેક્સ છે હું જ્યારે લગભગ ચાલીસ બેતાલીસ વર્ષ પહેલાં પ્રેક્ટિસની અંદર આવ્યો ત્યારે સો રૂપિયાની આવક ઉપર એ સડસઠ રૂપિયા ટેક્સ એ લે રૂપિયા એ તમને વાપરવા મળતા હતા અને બીજા દેશોની વિશ્વમાં આપણે જો કમ્પેરિઝન કરવામાં આવે તો ઓછામાં ઓછા વેરાણો દર એ આપણે ત્યાં છે તો મને લાગે છે કે નવા રેજીમમાં જવું જોઈએ હવે બહુ સિમ્પ્લિફિકેશન છે એવી છે કે પહેલાં ડર લોકોને માત્ર ટેક્સનો ડર નહોતો એમાં રોકાણ કરવાનું એમને બીજો કોઈ પ્રશ્ન નહોતો પરંતુ સાથે સાથે જે આવકવેરાના રિટર્ન ભરવાની ગૂંચવાડાભરી જે પરિસ્થિતિ હતી આજે નિર્મલા સીતારામને વાત કરી કે હવે આઈટીથી આપણે આ બધું જ ટેકનોલોજી ઉપર લઈ ગયા છીએ તો હવે રિટર્ન ભર્યા પછી શરૂઆતમાં ત્રાણું દિવસ થતા હતા એ હવે માત્ર સોળ દિવસની અંદર ગત વર્ષે એ તમને તમારું રિફંડ મળવાનું હોય અનેક કિસ્સાઓમાં તો શિવાનીબહેન એવું હતું કે તમે અત્યારે રિટર્ન ભરો અને દસમી મિનિટે તમારા ખાતામાં રિફંડ એ જમા થઈ જતું તો મને લાગે છે કે સીધો આ નવા રેજીમમાં જવાને પરિણામે એ કોઈ ક્લિમ્સિસ રહેતા નથી અને વ્યક્તિ બહુ સરળતાથી પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન હવે જે સરળીકરણ પણ થવાનું છે એ ક્લિયર કરી અને પોતે આરામદાયક જિંદગી ગુજારી શકે અને ધંધા ઉપર ધ્યાન આપી શકે